હેલો વિદ્યાર્થી મિત્રો હું જોશી નૈના એની એસટી નેસ્ટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર સાતમું કાવ્ય જે છે હું એવું ગુજરાતી એ કાવ્યનો રસાસ્વાદ માણીશું આ સુંદર મજાનું ગીત છે અને તેમના કવિ છે વિનોદ જોશી શીર્ષક જનરલી હું સમજાવતી હોઉં છું અને ત્યાંથી કાવ્યની શરૂઆત કરતી હોઉં છું પરંતુ અહીં હું એવો ગુજરાતી માનું છું વિદ્યાર્થી મિત્રો કે આ શિક્ષકને સમજાવવાની જરૂર ન હોય કારણ અહીંયા હું ગુજરાતી ગુજરાતનું એક ગૌરવ છે ગુજરાતી હોવું એક ગૌરવની વાત છે અને હું એવો ગુજરાતીમાં વિનોદ જોશીએ ગુજરાતી હોવાના જે કહી શકાય એવા કારણો આપ્યા છે કે સમગ્ર ગુજરાતનું જાણે દર્શન ન કરે હોય એ આ કાવ્યની અંદર સમગ્ર ગુજરાતના દર્શન થાય છે અને એ પોતે ગર્વ સાથે કે મને ગર્વ છે કારણ કે હું ગુજરાતી છું અને એના કારણો તમારી સમક્ષ વિનુ જોશી રજૂ કર્યા છે તો આ હતું શીર્ષક આગળ આપણે આવા વિરલ કહી શકાય એવા કવિનો પરિચય જોઈએ તો વિનોદ હરગો હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યાપકને અધ્યક્ષ તરીકે કાર્યરત છે હાલમાં તેઓ નિવૃત્ત છે ગીત દીર્ઘ કાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ કહી શકાય એવું પ્રદાન છે વિવેચન એટલે કોઈ એક વિષયને લઈને વિસ્તારપૂર્વકની જાણકારી મેળવવી એક પ્રકારની ખોજ તેમના જે મુખ્ય મહત્વના કહી શકાય એવા કાવ્ય સંગ્રહો છે જેમાં સાલર વાઘી જૂઠડી શિખંડી ત્રુડિલ ત્રુડિકા આ મહત્વના કહી શકાય એવા કાવ્ય સંગ્રહો છે જ્યારે અભિપ્રેત નિવેશ રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત સોનેટ વગેરે તેમના વિવેચન ગ્રંથો છે મેં આગળ કીધું વિવેચન એટલે કોઈ વિષયને એ વિસ્તારપૂર્વકથી માહિતી લઈ અને રજૂ કરવું તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયેલ છે નરસિંહ મહેતા એવોર્ડથી પણ તેઓ સન્માનિત થયા છે જે અત્રે હું તમને તમારી જાણ માટે કહું છું નરસિંહ મહેતા એવોર્ડ પણ તેઓને મળ્યો છે ગુજરાતના મહિમાનું વર્ણન કરતાં આ કાવ્યોમાં એક વિશિષ્ટ કહી શકાય એવું કાવ્ય અહીંયા વિનોદ જોશીએ આપણી સમક્ષ મૂક્યું છે હું એવો ગુજરાતી ગીતનો આરંભ તો જો ગુજરાતી હોવાના ગૌરવથી થાય છે શરૂઆત જેવી છે હું એવો ગુજરાતી જેની એટલે એ શરૂઆત જેવી છે કે જેનો આરંભ જે છે ગૌરવથી થાય છે મને ગૌરવ છે કે હું ગુજરાતી છું સાથે સાથે નદીઓ પર્વતો રણ જંગલ અને સમુદ્રથી સુશોભિત પ્રકૃતિએ રળિયામણું બનાવ્યું છે આ બધા જ કહી શકાય એવા પ્રકૃતિના માધ્યમોથી ગુજરાત વધારે કહી શકાય એવું રળિયામણું બન્યું છે પછી ગીરનું જંગલ હોય કે રણ હોય કે પર્વતો હોય કે પછી સુંદર મજાની પવિત્ર નદીઓ હોય આ ભૂમિ નરસિંહના પ્રભાતિયા અને મીરાની કરતાલ પ્રેમાનંદનું આખ્યાન તો વિજાનંદ જે છે એનું વાજિંત્ર દુહાચંદની રમઝટથી ગુંજતું હોય એ ગુજરાત અને સંતો અને શૂરવીરોની આ ભૂમિ છે આ એ ભૂમિ છે ગુજરાતની કે જ્યાં ગાંધી જેવા અને સરદાર જેવા મહાન કહી શકાય એવા મહાપુરુષોની ભેટ આ ગુજરાતે આપણને આપી છે સાથે સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત તો કેટલી અનેરી છે કવિ આ ભૂમિનું સંતાન છે એ વાતથી તેમની છાતી જે છે એ ગજગજ ફૂલે છે ગજગજ ફૂલવું એટલે તો કે ગર્વથી અતિશય હરખાવું પોતાની શિરે ભારત માતાના પોતે ગુજરાતી તો છે જ કવિ કહે છે પણ સાથે ભારત માતાનો આશીર્વાદ પણ હોવાનું પણ તેમને ગર્વ છે તો ગુજરાતનું ગુજરાતી હોવું તો ગર્વની વાત છે જ પણ સાથે સાથે એક ભારતીય હોવાનું ગર્વ એટલું જ મહત્વનું છે એવું કવિ અહીંયા કહે છે તો ગુજરાતી અથવા તો ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં એક વિશિષ્ટ કહી શકાય પ્રકારનું કાવ્ય છે ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે અહીં નદીઓ પહાડો રણ જંગલો બધું જ પ્રકૃતિના બધા જ માધ્યમો જે કવિ અહીંયા લીધા છે એ કારણે ગુજરાતની પ્રજાનું જે ખમીર છે જે જોશ અને જુસ્સો છે વધારે ખીલી ઉઠ્યો છે અહીં ગાંધી સરદાર જેવા પ્રેરણા પુરુષો પણ પાક્યા છે જે સદીઓ સુધી વિશ્વને જોત બનીને માર્ગ બતાવતા રહ્યા છે આપણે હજુ પણ એમના માર્ગે ચાલીએ છીએ ગુજરાત મહા પુરુષોથી તો રચેલો છે જ સાથે સાથે સંતો અને એમાંય શૂરવીરોની શુરવીરોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે સિંહો જેવી અનેક વિરલ કહી શકાય એ પ્રજાતિ ગુજરાતની પ્રજાને સાચવી રહી છે ગુજરાતી પ્રજા એમને સાચવી રહી છે તો સાથે સાથે તેની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત અહીંયા વિરમ્યું છે ગુજરાત તેની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં રડયાત થયું છે અને રોપાયું છે તો વિદ્યાર્થી મિત્રો આપણને પણ સ્વાભાવિક છે ગર્વ છે જ અને હોવો જોઈએ અને અહીં તો કવિએ સમગ્ર ગુજરાતના જાણે દર્શન કર્યા હોય એવું આ ગીતમાં આપણને લાગે છે તો ગુજરાતના દર્શન આપણે કરીએ કાવ્યની પ્રથમ પંક્તિમાં જોશું હું એવો ગુજરાતી છેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી બહુ સરસ કીધું છે આગળ કીધું ને કાવ્યની શરૂઆત જે રીતના હું એવો ગુજરાતી એ ગીતનો પ્રારંભ જ પોતે ગુજરાતી હોવાના ગૌરવથી થાય છે અને કવિએ પહેલાં ગૌરવથી જ શરૂઆત કરી છે પહેલાં તો મને ગૌરવ છે કવિ કહે છે કે હું ગુજરાતી છું અને આગળ કહે છે હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી હું ગુજરાતી છું અને ગુજરાતી હોવાનો મને ગર્વ છે અને એ ગર્વ દ્વારા જ અથવા એ ગર્વથી જ એ વાતથી જ મારી છાતી છે એ ગર્વથી અતિશય હરખાઈ રહી છે તો હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી આગળ કહે છે અંગે અંગે વહે નર્મદા કેટલું સરસ કવિએ કીધું છે અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે મારી અંદર તો એ નર્મદાનું પાણી વહી રહ્યું છે અને નર્મદા એટલે પવિત્ર નદી છે જ્યારે સ્નાન કરવા બેસીએ ત્યારે જે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા જોયું નર્મદા પવિત્ર મુખ્ય નદીઓમાંની એક નદી ગર્વ થાય આપણને કે અંગે અંગે વહે નર્મદા શ્વાસો માં મહી સાગર કવિ કહે છે મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે અને મારા શ્વાસે શ્વાસમાં મહી સાગર છલકાય છે આગળ કહે છે કવિ મહીસાગર એટલે ચરોતર વિસ્તારની એક નદી આ ધ્યાન દોરું મહીસાગર એટલે ચરોતર વિસ્તારની એક નદીની વાત છે સાગર એટલે સમુદ્ર તરફ ન જતા વિદ્યાર્થી મિત્રો મહીસાગર આગળ કહે છે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર તો અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધક્કે છે રત્નાકર અરવલ્લી આબુ સહિતની પર્વતમાળાઓ પ્રવાસ અર્થે તમે કદાચ આબુ ગયા હશો કેટલા ઊંચાણ ઉપર એવી પર્વતમાળાઓ જે છે એવી અસંખ્ય આપણા ગુજરાતની પર્વતમાળાઓ છે તો કે અરવલ્લી એટલે આબુ સહિતની બીજી પર્વતમાળાઓ અરવલ્લીનો પિંડ પ્રાણમાં પિંડ એટલે શરીર દેહ અરવલ્લીના પિંડ જેવો મારો દેહ મારા પ્રાણની અંદર છે પ્રાણમાં ધબકે છે રત્નાકર રત્નાકર એટલે રત્નોના ભંડારૂપ સાગર જે સાગરની અંદર રત્નો છે મારા ગુજરાતમાં મારા ગુજરાતની જે નદીઓ છે એ તો પવિત્ર છે જ ગુજરાતના સાગર પણ કેવા છે તો કે રત્નોના ભંડાર છે તો અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર મારા શ્વાસમાં મહીસાગર છે અને અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર આગળ કહે છે કવિ પેલા તો કીધું મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે શ્વાસમાં મહીસાગર છલકાય છે મારો દેહ અરવલ્લીનો છે કવિ કહે છે મારા શ્વાસમાં રત્નાકર ધબકે છે અને આગળ શું કીધું છે રત્નાકર ધબકે હું ગરવી ભાષા લચક મતલબ કવિ કહે છે કે અરવલ્લીનો પીઢ પ્રાણમાં ધબકે છે રત્નાકર પણ સાથે સાથે હું સાવજની તાડ હું જ ગરવી ભાષા લચકાતી હું સાવજની ત્રાળ ત્રાળ એટલે સિંહની ગર્જના અને ગરવી એટલે ગૌરવશાળી તો કવિ કહે છે કે હું અરવલ્લીનો પીન અને રત્ના કરતો સ્વાભાવિક છે મારી અંદર છે જ પણ હું સાવજની ત્રાળ છું સાવજની ત્રાળ એટલે આપણે ગીરની યાદ કરીએ બોલે અમે ગુજરાતી બોલતા હોય તો એવું લાગે જાણે કોઈ આમ સાવજ બોલતો હોય તો એ સાવજની તાળ હું જ ગરવી ભાષા લટકા લચકાતી ગૌરી એટલે ગરવી ભાષા એટલે ગૌરવ પ્રમાણે ગૌરવશાળી ભાષા અને ગુજરાતી ભાષાના જે લહેકા છે મિત્રો એ બીજી ભાષામાં જોવા જ ન મળે બરાબર અને આપણે બીજો અર્થ પણ લઈ શકીએ કે ગૌરવશાળી તો છે જ ગરવી ગુજરાતી ગરવી ગુજરાતી ભાષા પણ સાથે જે એનો લહેકો છે એ પણ કંઈક અલગ અને અનેરો છે તો હું સાવજની તાળ હું જ ગર્વી ભાષા લચકાતી કવિ કહે છે કે હું સિંહની ગર્જના છું હું જ ગર્વી ગુજરાતી ભાષા છું આગળ કહે છે કવિ નવરાત્રિનું ગર્ભદીપ હું હું શત્રુજય શુંગ શત્રુજય એટલે કે સૌરાષ્ટ્રના પાલીતાણાનું એક પવિત્ર જૈન તીર્થ જે છે એ આવેલ પર્વત તો કવિ એને યાદ કર્યું છે જુઓ અને સાથે સાથે કવિ કહે છે નવરાત્રિનો ગર્ભદીપ હું હું શત્રુજય તો નવરાત્રિ ગુજરાતી હોય અને ન હોય એવું તો બને જ નહીં અને નવરાત્રિમાં જે જલસો પડી જાય જે રાસ અને ગરબાનો જે જલસો પડે છે આ નવરાત્રિ શબ્દથી જ એ નવ રાત્રિના એ દિવસો યાદ આવી જાય તો કે નવરાત્રિનો ગર્ભદીપ હું હું શત્રુજય શુંગ હું શત્રુજય શુંગ છું શુંગ મારી શિખર સૂર્ય મંદિરે ગુર્જરતો હું ધવલ તેજનો ભૃંગ સૂર્ય મંદિરે પણ કવિ અહીંયા યાદ કર્યું છે તો સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભ્ર શું કહે છે કવિ તો કવિ આગળ કહે છે હું નવરાત્રિનો ગર્ભદીપ છું હું ગર્ભદીપ એટલે એ દીવો જે પ્રજ્વલિત રહે છે હું શત્રુંજયનું શિખર છું હું સૂર્યમંદિરનો ગુંજારવ છું અને સાથે સાથે હું જ શ્વેત તેજનો ભમરો છું તો કવિ આ બધાય સાથે પોતાની જાતને એમાં જોડવાનો પ્રયત્ન કરે છે તો નવરાત્રિનો ગર્ભદીપ હું હું શત્રુ જય સૂર્ય સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ આગળ કવિ કહે છે ભૃંગ એટલે ભમરો ભ્રંગ અને તેજ એટલે પ્રકાશ ધવલ એટલે શ્વેત અથવા સફેદ અને ગુંજરવું એટલે ગુંજાર કરવો આનંદ કરવો

જે કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાવ છું જેને પ્રેમના દર્શન કરાવ્યા એવા કૃષ્ણ કૃષ્ણની વાત અહીંયા કરી છે તો ગિરનારની ગોખ એટલે જુનાગઢના ગિરનાર પર્વતોની ગોખ સુધારસ એટલે અમૃતરસ પ્રેમ ભક્તિનો જે છે પ્રેમ રક્ષણા ભક્તિની વાત કરીએ જ્યારે કૃષ્ણ યાદ આવે તો તો પ્રેમ ભક્તિ એક અમૃત રસની વાત અહીંયા કરી છે આગળ જોઈએ દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન ગુજરાતી હોઈએ અને દુહા છંદ ન હોય એવું તો બને જ નહીં તો દુહા છંદની હું રમઝટ રમઝટ એટલે એક આનંદ એક ઉત્સાહની વાત અહીંયા કરી શીખવીએ તો દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન દુહા છંદની રમઝટ હોય અને કવિ કહે છે હું જ એ ભગવે કપડે ધ્યાન ધરું છું આગળ કવિ યાદ કરે છે મીરાને મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન કવિ કહે છે હું જ મીરાની કરતાલ છું અને હું રોજ કવિ પ્રેમાનંદનું આખ્યાન છે આખ્યાનના પિતા પ્રેમાનંદને કહેવાય છે તો હું પ્રેમાનંદ જે છે એમનું આખ્યાન છું હું નિત્ય એક આખ્યાન આગળ કહે કહે છે કવિ આખ્યાન આ શબ્દ શબ્દો જરા ધ્યાનથી સામ સમજો આખ્યાન એટલે મધ્યકાલીન કાવ્યોનો એક પ્રકાર બરાબર મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર જે કવિ પ્રેમાનંદ જે વધારે કહી શકાય એ ગુજરાતીમાં આખ્યાને ગુજરાતી ભાષામાં આખ્યાને ગુંજતું કર્યું છે તો એ પ્રેમાનંદનું આખ્યાન સાથે સાથે કવિ કહે છે હું વિજાનંદનું વાજિંત્ર હું વિજાનંદનું વાજિંત્ર અને હું જ નરસિંહ મહેતાના પ્રભાત્યા વિજાનંદ કદાચ આ શબ્દ તો સૌરાષ્ટ્રની રસધારમાં આવતી એક વાર્તાનું પાત્ર છે એ પાત્રનું એક નામ છે બરાબર ધ્યાનથી મિત્રો સમજો વિજાનંદ જે છે એ સૌરાષ્ટ્રની રસધાર જે છે વાર્તા અને એ વાર્તાનું એક પાત્ર જે છે એ પાત્રનું નામ છે અહીં કવિએ યાદ કર્યું છે કે હું વિજાનંદનું વાજિંત્ર છું અને હું જ નરસિંહ મહેતાના પ્રભાત્યા છું નરસિંહ મહેતાના પ્રભાત્યા જે પ્રથમ કહી શકાય એવા કાવ્ય વૈષ્ણવજનમાં આપણે ખ્યાલ છે કે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાના પદ એ પ્રભાત્યા તરીકે જાણીતા થયા છે તો કવિ કહે છે કે હું મીરાની કરતા છું હું જ નિત્ય આખ્યાન છું અને વિજાનંદનું હું જંતર અને હું નરસૈયાની પ્રભાતિ છું આગળ જોઈએ હું ગાંધીનું મોન હું જ સરદાર તણી છું હા છું વિદ્યાર્થી મિત્રો આપણી ગુજરાતમાં જે ગૌરવ પમાડી શકાય ગુજરાતને ગૌરવિત કરનાર એ ગાંધીજી રાષ્ટ્રપિતાને યાદ કર્યા છે અને સાથે સરદારને પણ યાદ કર્યા છે મેં કીધું ને ગુજરાતનું સમગ્ર દર્શન જે છે એ જોવા મળશે પછી પ્રકૃતિ હોય ધાર્મિક સ્થળો હોય ઐતિહાસિક હોય કે પછી મહાન વ્યક્તિ વિભૂતિઓની વાત હોય તો કવિ કહે છે હું ગાંધીનું મૌન છું ગાંધીજી જે અહિંસાથી દેશને આઝાદી અપાવી અંગ્રેજોના કહેવાય ને પરસેવા મૌન દ્વારા અહિંસા દ્વારા છોડી નાખ્યા એવા પરસેવો છોડી નાખ્યા અથવા તો એને કહેવાય ને બે બાકલા કરનાર એવા અહિંસાના એવા વ્યક્તિ એટલે ગાંધી અને ગાંધીજી જ્યારે યાદ આવે ત્યારે સત્ય યાદ આવે તો સત્ય અને અહિંસાથી જેને અંગ્રેજોને ભગાડ્યા એવા હું ગાંધીનું મૌન હું જ સરદાર તની છું હાક સરદારની હાક કીધી છે સરદારજી વિશે તો એવું કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તો કે સરદાર વલ્લભભાઈ પટેલ તો નાળીર જેવા છે બહારથી કઠણ કડક અને અંદરથી સા નરમ તો સરદારની હાક પણ એ સમયે એમ હતી તો ગાંધીના મોનને યાદ કર્યા છે તો સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી છે તો હું ગાંધીનું મૌન હું જ સરદારની હાક આગળ કહે છે કવિ હું જ સત્યનું આ યુદ્ધ છે હાક એટલે હોકારો દિગ્ દિગંત એટલે દશે દિશાએ ધાક એટલે એક પ્રકારની ડર પીક તો કવિ કહે છે કે હું સત્યરૂપી શસ્ત્ર છું કારણ કે સત્ય ગાંધીજીએ સત્યની ઉપાસના કરી અને સત્યને જ શસ્ત્ર બનાવ્યું આમ તો વિદ્યાર્થી મિત્રો મને એવો વિચાર આવે કે જો શાસ્ત્ર આપણી સાથે હોય તો શસ્ત્રની જરૂર ન પડે જેના હાથમાં શાસ્ત્ર છે તો શસ્ત્ર કદાચ લેવાની જરૂર જ ન પડે શસ્ત્રનું કંઈ કામ જ ન હોય જ્યાં શાસ્ત્ર આપણા હાથમાં પહેલાં આવી ગયું હોય તો શસ્ત્ર શાસ્ત્રમાં મને આ વાત યાદ આવી તો હું સત્યરૂપી શસ્ત્ર છું જેની દશે દિશામાં ધાક છે સત્ય છે અને સત્યમાં પણ એક પ્રકારની કહી શકાય ને બળ હોય છે ધાક હોય છે ધાક એટલે મેં કીધું તેમ ડર અથવા વીક આગળ કહે છે કવિ હું સંતોનું બરાબર હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી કવિ કહે છે ને કે સત્યનું આયુધ મારી પાસે છે ગાંધીનું મૌન છે સરદારની હાક છે સત્યનું આયુધ છે બરાબર શસ્ત્ર છે અને સાથે દિગ્દિગંતમાં એટલે કે બહુ જ કહી શકાય એવા દૂર સુધી એની ધાક પણ જોવા મળે છે હું સંતોનું સૌમ્ય સ્મિત અને તલવાર શૂરની તાતી હું શૂરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર પણ છું અને હું સંતોનું મૌન અને અહિંસા પણ છું તો બંને વસ્તુ છે શસ્ત્ર પણ છે અને સંતો પાસેથી મૌન જે છે શાસ્ત્ર પણ જોવા મળે છે તો શાસ્ત્ર અને શસ્ત્રની વાત અહીંયા કવિએ કરી છે જરૂર પડે ત્યાં તલવાર પણ લીધી છે અને જરૂર પડે ત્યાં મૌન પણ ધારણ કર્યું છે જરૂર પડે ત્યાં સરદારની હાક પણ એમને આપી છે અને જરૂર પડ્યું ત્યાં સંતોનું અને પણ આપણને મળી છે આગળ જોઈએ હું હું મારી ગુર્જર અવતાર કવિ કહે છે હું મારી માટી એટલે ગુજરાતની ધરતીનો જાયો એટલે પુત્ર હું ગુજરાતની ધરતીનો પુત્ર છું હું ગુર્જર અવતાર છું મેં આ ગુજરાતમાં જન્મ લીધો હું જન્મી ગુજરાતી છું તો હું મારી માટીનો જાયો એટલે ગુજરાતની જે ધરતી છે એનો પુત્ર છું હું ગુર્જર અવતાર છું એટલે કે ગુજરાતી છું આગળ કહે છે કવિ હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાછાતી કવિ કહે છે હું કેવળ કેવળ એટલે માત્ર હું માત્ર હું હોઉં છું છતાં પણ હું હંમેશા ભારત માતાનો અંશ છું હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ આશીષ એટલે આશીર્વાદ અને શિર એટલે મસ્તક બરાબર હું ગુજર અવતાર છું હું મારી માટીનો જાયો છું સાથે સાથે કવિ શું કહે છે આશીર એટલે આશીર્વાદ શિર મસ્તક તો મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર મારા માથે ભારત માતાના આશીર્વાદ છે વિસ્તાર હું કેવળ હું હોઉં હું સદા હોઉં હોઉં પણ કેવું મહાજાતિ મહાજાતિ એટલે હું હંમેશા એ ભારત માતા જે છે એ ભારત માતાનું સંતાન છું તો હું મારી માટી એટલે ગુજરાત ધરતીનો પુત્ર છું હું જન્મી ગુજરાતી છું મારા શિરે એટલે કે મારા મસ્તક ઉપર ભારત માતાના કહી શકે એવા અતિશય પુષ્કળ આશીષ છે આશીર્વાદ છે હું કેવળ હું હોઉં છતાં પણ હું હંમેશા ભારત માતાનો અંશ છું ભારત માતાનો સંતાન છું એ વાત કવિયા કહે છે કહે છે ને મહાજાતિ તો વિદ્યાર્થી મિત્રો આ સુંદર મજાનું હું ગુજરાતી એવું કાવ્ય આપણે ભાઈના સમગ્ર લક્ષી ભાવાર્થ તમને હું હવે કહીશ જે ધ્યાનથી તમે સાંભળજો કાવ્યની પ્રથમ પંક્તિથી શરૂઆત કરીએ અને અંત સુધીમાં એનો ભાવાર્થ જોઈએ તો કવિ કહે છે હું એવો ગુજરાતી છું જે ગુજરાતી હોવાની વાતથી જ મારું હૃદય જે છે એ પ્રફુલ્લિત થઈ ઉઠે છે હું અતિશય હરખાઈ ઉઠું છું આગળ કહે છે કવિ મારા અંગે અંગમાં નર્મદા જે છે એ નદીના વહેણ જે છે વહે છે શ્વાસે શ્વાસે મહીસાગર છલકાઈ રહ્યો છે મારો દેહ અરવલ્લીનો શ્વાસમાં રત્નાકર ધબકી રહ્યા છે હું સિંહની ગર્જના છું તો હું ગર્વી ગુજરાતી ભાષા છું આગળ કહે છે કવિ હું નવરાત્રિનો ગર્ભદીપ પણ છું હું નવરાત્રિ છે એનો ગર્ભદીપ પણ છું હું શત્રુજય શિખર પણ છું હું સૂર્યમંદિરનો ગુંજાર કરતો ભમરો છું અને હું જ શ્વેત તેજનો ભમરો છું હું ગિરનારની ગોખ અને હું જ દ્વારકા છે કૃષ્ણની પ્રેમ સુધા રસ ભાવ છું અથવા પ્રેમ સુધા રસ પાતી વ્યક્તિ છું અને કવિ આગળ કહે છે હું વિજાનંદનું જંતર છું હું વિજાનંદ જે છે એમનું જંતર છું નરસિંહ નરસિંહ મહેતાની પ્રભાતી છું તો સાથે સાથે કવિએ ગાંધીને કીધા મીરાને કીધા દુહા છંદ વગેરેને પણ લીધા ભગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ વિજાનંદનું જંતર નરસિંહ મહેતાની પ્રભાતી ગાંધીનું મૌન અને સરદારની હાક સત્યનું શસ્ત્ર અને દિગ્દીગંતમાં ધાક તો એ કહે છે હું સંતોનું સૌમ્ય સ્મિત છું તો તલવાર સુરની તાતી પણ છું હું ગુર્જર અવતાર છું અને મારી માટીનો છાયો છું આગળ કહે છે કે મારી માથા મારા માથા ઉપર અથવા તો મારી શિરે મારી ભારત માતા છે એના આશીર્વાદ છે અને હું માત્ર કેવળ હોઉં છતાં પણ હું એક ભારત માતાનો અંશ છું એનો પણ મને અત્યંત અંત્યંત કહી શકાય એવો ગર્વ છે તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યો કાવ્યનો સમગ્ર લક્ષી ભાવાર્થ ચાલો હવે શબ્દાર્થ તરફ જઈએ મેં તમને શબ્દાર્થ તો કાવ્ય સમજાતાની વચ્ચે જ મતલબ સાથે જ કહી દીધા પણ છતાં પણ થોડા વધારે ધ્યાનપૂર્વક આપણે સમજીએ જેથી કરીને આપણને વધારે યાદ રહે અને ઉપયોગમાં રહે નર્મદા એક નદી ગુજરાતની જીવાદોરી છે પવિત્ર નદી કહેવામાં આવે છે મહીસાગર ચરોતર વિસ્તારની એક નદી છે અરવલ્લી આબુ સહિતની જે પર્વત હારમાળાઓ છે એને અરવલ્લી શબ્દ વાપર્યો છે પિંડ એટલે શરીર દેહ પ્રાણ એટલે શ્વાસ અસ્તિત્વ ધબકવું એટલે ધડકવું રત્નાકર રત્નોના ભંડારૂપ સાગર ત્રાળ અહીંયા ઇન્ડિરેક્ટલી વાત કરીએ છીએ ત્રાળ એટલે કે સિંહની ગર્જના ગરવી એટલે ગૌરવશાળી શત્રુજય સૌરાષ્ટ્રના પાલીતાણામાં આવેલ એક પર્વત અથવા ધાર્મિક સ્થળ ગુંજરવું એટલે ગુંજારવ કરવો ધવલ એટલે શ્વેત અથવા સફેદ તેજ એટલે પ્રકાશ ભૃંગ એટલે ભમરો ભ્રમર ગિરનારની ગોખ જૂનાગઢના ગિરનાર પર્વતોની ગોખ જે જૂનાગઢનું ગિરનાર છે અને ત્યાં જે ગોખ આવેલી છે એ ગોખની વાત કરી છે સુધારસ એટલે અમૃતરસ ભક્તિનો અમૃતરસ એની વાત કરી છે કરતાલ એ કાંસી જોડા ઝાંઝર પણ આપણે કહી શકીએ કે જે ખાસ કરીને નરસિંહ મહેતા અને મીરા પાસે જોવા મળે છે આખ્યાન મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર યાદ રાખજો આખ્યાન જે મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર અને ખાસ કરીને આખ્યાનમાં પ્રેમાનંદ આપણને યાદ આવે કારણ કે પ્રેમાનંદના એ આખ્યાનના પિતા તરીકે આપણે જાણીએ છીએ બીજાનંદ જે એક પાત્રનું નામ છે જે સૌરાષ્ટ્રની રસધારમાં આવતી એક વાર્તાના પાત્રનું નામ છે હાક એટલે હોકારો દિગ્દીગંત એટલે દશે દિશા ધાક એટલે ડર અથવા તો બીક સૌમ્ય એટલે શાંત અથવા સુંદર સ્મિત એટલે હાસ્ય અર્થ નો શૂરવીર બહાદુર તાતી એટલે તીક્ષ્ણ માટી નો જાયો ધરતીનો પુત્ર ગુર્જર અવતાર એટલે ગુજરાતી ભૂમિ પર જન્મ લેનાર શીર એટલે મસ્તક આશીષ એટલે આશીર્વાદ મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચન આન્સર પણ તમને હું સમજાવી દઉં જેથી કરીને કાવ્ય સમજ્યા પછી તમે આરામથી કઈ રીતના તમે લખી શકો કારણ કે કાવ્ય સારી રીતના સમજશો તો સ્વાભાવિક છે આન્સર પણ તમે સરસ રીતના આપી શકશો સૌથી પહેલાં આપણે જોઈએ એક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે તો ટૂંકમાં જવાબ આપણે આ રીતના આપીશું તો કે આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૂનને અને સરદાર વલ્લભભાઈની હાક અથવા તો પડકારને યાદ કરે છે બીજો પ્રશ્ન છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે બરાબર કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો એનો આન્સર આપણે આ રીતના આપીશું કવિની છાતી ગુજરાતી હોવાથી અથવા તો હોવાના લીધે અને એ વાતથી જ એ ગજગજ ફૂલે છે કંઈ પણ આન્સર આપી શકો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે ગુજરાતી હોવાપણાથી ગજગજ ફૂલે છે બે ત્રણ વાક્યના પ્રશ્નો જોઈએ સત્યના આયુધની કઈ વિશેષતા છે તો એનો આન્સર આ રીતના આપણે આપી શકીએ કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે મેં આગળ કીધું એમ શસ્ત્ર કહ્યું છે કારણ કે ગાંધીજીનું પાસે જે સત્ય છે એ શસ્ત્ર સમાન હતું જેથી અંગ્રેજો ભાગી ગયા એટલા માટે ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધ્ધ એટલે કે શસ્ત્રોથી થયા છે અને ભવિષ્યમાં પણ કહેવાય એ શસ્ત્રોથી થશે પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા અને ભારતને આ સત્યરૂપી આયુધ એટલે કે શસ્ત્રના કારણે સ્વતંત્રતા મળી વિશ્વના ઇતિહાસમાં એક અનોખી ઘટના છે એટલા માટે સત્યના આયુધની કવિ વિશેષતા દર્શાવે છે પછીનો પ્રશ્ન લઈએ તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો આ થોડોક નાના આન્સરમાં આવશે તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે સાથે સાથે એટલે તેનામાં એ પાણીનું ખમીર છે તેના પ્રાણોમાં આ પાણીનું ખમીર છે તેમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે તેમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે તો એટલા માટે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં રહેલું છે વિસ્તારપૂર્વકના પ્રશ્નો જોઈએ તો આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ક્યાં કયા કારણોસર અનુભવે છે તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર કાવ્યનો ભાવા જે છે તમે થોડાક ટૂંકાણમાં લખી શકો અને આ સાત આઠ લીટીમાં આરામથી તમે એનો આન્સર આપી શકો છો આગળ મેં તમને કાવ્યનો ભાવા સમજાવ્યો કાવ્ય પંક્તિ સમજાવો હું મારી માટીનો છાયો હું અવતાર મારી શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર તો આ કાવ્યની સમજૂતી હું તમને પંક્તિની સમજૂતી હું તમને આપું તો પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કહ્યો છે કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે હું ગુજરાતી છું પણ ઉમાશંકર જોશીએ જેમ કીધું તેમ હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનું લોહી વહે છે મારા માથે મારી ભારત માતાનું આશિષ છે શુભાશિષ છે તો આ રીતના તમે આન્સર આપી શકો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું તમે ક્વેશ્ચન આન્સરને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક સાંભળ્યા હશે અને સાથે સાથે યાદ પણ રાખ્યા હશે અને આ કાવ્યને ગીતને ખાસ કરીને જે કવિ વિનોદ જોશી છે જોશી છે એના મુખે પણ તમે સાંભળી શકશો અને ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો તમને વિનોદ જોશીના પ્રત્યક્ષ દર્શન અને એના મુખ્ય આ કાવ્ય જે છે એ જોવા મળશે ખાલી સર્ચ મારશો તો તમને આરામથી એનો લાવો અને લાભ મળશે તો એ પણ લાભ લેવા વિનંતી હસ્તો